નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. જાડેજા નર્મદા કાંઠે આવેલા નીલકંઠ મહાદેવ મંદિરે પીવાના પાણીના ધાંધિયા, રોજ બહારથી પાણી મંગાવવું પડી રહ્યું છે. નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે ગુજરાતમાંથી જ નહીં પરંતુ સમગ્ર દેશભરમાંથી શિવભક્તો દર્શન અર્થે આવતા હશે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની પ્રશંસનીય કામગીરી. અંકલેશ્વરના પ્રતિમ ચોકડી વિસ્તારથી વાલિયા ચોકડી વિસ્તાર ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરી બેઠેલા લોકો ઉપર પોલીસની લાલ આંખ. ઝઘડિયાના મુલદ ગામની સીમા ફાર્મ હાઉસની બાજુમાંથી દીપડી પાંજરે પુરાઈ. ભરૂચમાં આખરે સ્ટ્રીટ લાઇટો શરૂ થઈ. 3 દિવસ બાદ શહેરીજનોને અંધાર પટમાંથી મળી મુક્તિ. ઝઘડિયાના સરકારી બોરીદ્રાના ગ્રામજનોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ગામમાં રોડ બનાવવાની માંગણી કરી. છેલ્લા કેટલાક સમયથી પાણીની પડતી સમસ્યાને લઈ સંચાલકો દ્વારા સ્થાનિક રાજકીય આગેવાનો અને વહીવટી તંત્રને પણ વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ જ પ્રકારનું નિરાકરણ નહીં આવતા આખરે મંદિરે આવતા પ્રવાસીઓએ પીવાના પાણી માટે ફાફા મારવા પડતા હોય છે. રોજબરોજ આ મંદિરે ખૂબ જ મોટી સંખ્યામાં નર્મદા પરિક્રમાવાસીઓ ઉમટી રહ્યા છે, ત્યારે સ્થાનિક લોકો પણ એટલી જ મોટી સંખ્યામાં મંદિર પરિસરમાં જતા હોય છે. ત્યારે આ તમામ લોકોને પડતી મુશ્કેલીઓને લઈ મંદિર સંચાલકોએ વારંવાર રજૂઆતો કરવા છતાં પણ પાણી માટે કરેલી રજૂઆતો આખરે પાણીમાં ગઈ છે, જેથી નીલકંઠ મંદિરે આવતા પ્રવાસીઓ અને પરિક્રમાવાસીઓને પીવાના પાણી માટે આમ તેમ ફાફા મારવા પડી રહ્યા છે. જાડેશ્વર નર્મદા કાંઠે આવેલા નીલકંઠ મહાદેવ મંદિરમાં રાતવાસો રોકાતા પરિક્રમાવાસીઓને પીવા માટે મંદિરના વહીવટદારોએ રોજનું પીવાનું પાણી બહારથી પાણી મંગાવવું પડે છે. નળ સે જળ યોજનાની પાઇપલાઇન તો નખાય છે, પણ તે માટે હજી પાણી મળતું નથી, તેથી રોજની આપદા સર્જાય છે. મંદિરમાં રોજના મોટી સંખ્યામાં પરિક્રમાવાસીઓ માટે રહેવા જમવાની વ્યવસ્થા કરાઈ રહી છે, પણ મીઠું પાણી માટે ફાંફા મારવા પડે છે. મંદિર સંચાલકો દ્વારા પરિક્રમાવાસીઓ માટે રોજ પાણી બહારથી મંગાવવું પડે છે. પાઇપલાઇનમાં પાણી આપવાની રજૂઆતો પાણીમાં ગઈ છે. મીઠા પાણીની લાઇન નાખવામાં આવી હોવા છતાં હજી એમાં પાણી આવતું નથી. નર્મદા નદીની પરિક્રમા માટે આ વર્ષે પરિક્રમાવાસીઓનું પૂર ઉમટી રહ્યું છે. નર્મદા ભક્તોના રોજે રોજ મોટી સંખ્યામાં ઘાટ ઉમટી રહ્યા છે. નર્મદા કાંઠે વસેલા નીલકંઠ મંદિરે નર્મદાના નીર નહીં આવતા પરિક્રમા માટે રોજ ઉમટી રહેલા ભક્તોને ભારે મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે. જાડેશ્વર ખાતે આવેલા નીલકંઠ મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને નર્મદા પરિક્રમાવાસીઓ આવી રહ્યા છે. મંદિરે મંદિર સંચાલકો દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી રહી છે. રહેવાની જમવાની તમામ વ્યવસ્થાઓ મંદિર સંચાલકો દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે, પણ પીવાના પાણીના અભાવે પ્રવાસીઓને પરિક્રમાવાસીઓને હાલાકી ભોગવવી પડી છે. નળ સે જળ યોજનાનું પાણી હજી મળતું થયું નથી. રોજના મોટી સંખ્યામાં પરિક્રમાવાસીઓ અને પ્રવાસીઓ અહીં આવતા હોય છે. મંદિર સંચાલકો દ્વારા વારંવાર સ્થાનિક રાજકીય આગેવાનો અને જિલ્લા સમાહર્તા સુધીની રજૂઆતો પણ કરવામાં આવે છે, પરંતુ કોઈ પ્રકારનું ધ્યાન ન અપાતા નીલકંઠ મંદિરે આવતા પરિક્રમાવાસીઓ અને પ્રવાસીઓ ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. નીલકંઠ મંદિરે આવતા પરિક્રમાવાસીઓને ભોજનની પણ વ્યવસ્થા મંદિર સંચાલકો દ્વારા પૂરી પાડવામાં આવે છે. POV, you are a best place for party and celebration. તમારી બર્થડે પાર્ટી હોય, સીટી પાર્ટી હોય કે એની કાઇન્ડ ઓફ ઇવેન્ટ હોય, આઈ એમ હિયર ટુ સર્વ યુ. આવો અને પીઝા ખાઓ, એ પણ અનલિમિટેડ. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની પ્રશંસનીય કામગીરી કરી પ્રતિમ ચોકડી વિસ્તારથી વાલિયા ચોકડી વિસ્તાર ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરી બેઠેલા લોકો ઉપર પોલીસની લાલ આંખ. દબાણો દૂર કરી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટેની કામગીરી હાથ ધરી હતી. અંકલેશ્વર શહેરની અંદર ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન માથાનો દુખાવો સમાન બની રહી હતી. અંકલેશ્વરના પ્રતિમ ચોકડી વિસ્તારથી લઈને વાલિયા ચોકડી નેશનલ હાઈવે સુધી જતા સર્વિસ રોડ ઉપર રોજિંદા ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા હતા.
ટ્રાફિકની સમસ્યાનું મૂળ કારણ ગેરકાયદેસર રીતે દબાણ કરી બેઠેલા લોકો હોય, જેને લઈને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગેરકાયદેસર દબાણ કરી બેઠેલા લોકો ઉપર લાલ આંખ કરી હતી. અંકલેશ્વરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર કે ભૂતિયાની ઉપસ્થિતિમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યો. ગેરકાયદેસર દબાણો દૂર કર્યા બાદ ઘણા વર્ષો પછી રોડ ખુલ્લો જોવા મળ્યો. પોલીસની આ પ્રશંસનીય કામગીરીને લઈને રોજિંદા ટ્રાફિકમાં ફસાઈ રહેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વારંવાર પોલીસ દ્વારા રજૂઆત કરવા છતાં પણ ગેરકાયદેસર દબાણ કરી બેઠેલા લોકો પોતાનું દબાણ દૂર ન કરતા હોય, જેને લઈને પોલીસે ગેરકાયદેસર દબાણ કરી બેઠેલા લોકો ઉપર લાલ આંખ કરી હતી અને જેસીબી દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું હતું અને લારી ગલ્લાવાળાને રોડ ઉપરથી દૂર પોતાનો ધંધો પાણી કરે એ માટે પોલીસે રજૂઆત પણ કરી હતી. अब अहमदाबाद स्टाइल 2 and 3 BHK फ्लैट्स भरूच के सेंटर में समृद्धि रेसिडेंसी भोला में है प्रीमियम फ्लैट्स जो आपको दिला सकते हैं हार्ट वार्मिंग कम्फर्ट एंड एफर्टलेस एलिगेंस. एंड द गुड न्यूज इज समृद्धि रेसिडेंसी के फेज 2 की बुकिंग स्टार्ट हो चुकी है और आप फेज 1 के रेडी पोजिशन फ्लैट्स भी बुक करवा सकते हो. यहाँ है लार्जेस्ट कॉमन प्लॉट, स्पेशियस पार्किंग स्पेस और ह्यूज फेयर एरिया भी. आपको मिलेगी हर घर के साथ एक अलॉटेड कार पार्किंग, सिक्योरिटी के लिए 24 hours CCTV सर्वेलेंस एंड ईज के लिए ऑटोमेटिक एलिवेटर्स भी हैं. बच्चों के लिए प्ले एरिया, सीनियर सिटीजन के लिए सिटिंग एरिया, योगा जोन, स्कूल ड्रॉप ऑफ जोन, वॉकिंग एंड जॉगिंग के लिए ट्रैक, गजीबो और एक लैंडस्केप गार्डन है. आपके हेल्दी लाइफस्टाइल के लिए क्लब हाउस एंड जिम है और गेम जोन पूल टेबल के साथ एक मल्टीपर्पज हॉल भी है. रेसिडेंसी का कंस्ट्रक्शन पूरा आरओ वाटर से किया गया है और 24 hours टैप आर वाटर की फैसिलिटी भी है. समृद्धि रेसिडेंसी रेरा अप्रूव्ड. आज ही आइए और एक्सपीरियंस कीजिए एक्सक्लूसिव एलिगेंट एंड लग्जरियस सैंपल हाउसेस नियर धर्मानगर सोसाइटी भोला भरूच. फेज 1 एंड फेज 2 की बुकिंग से रिलेटेड डिटेल्स के लिए कॉल कीजिए स्क्रीन पर दिखाए गए नंबर पर. 3 દિવસ બાદ ભરૂચ નગરના મુખ્ય માર્ગોની સ્ટ્રીટ લાઇટો પુનઃ ચાલુ થતા પ્રજાજનોને અંધકારથી મુક્તિ મળી હતી. ભરૂચ પાલિકાના ₹7.5 કરોડના બાકી પડતા વીજ બિલના કારણે વીજ કંપની દ્વારા શહેરની 2000થી વધુ સ્ટ્રીટ લાઇટોનું કનેક્શન કાપી નાખવામાં આવતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. તો બીજી બાજુ પ્રજાજનોને અંધારા ઉલીચવાનો સમય આવ્યો હતો, જેના પગલે પાલિકા તંત્રમાં પણ દોડધામ મચી ગઈ હતી અને સરકારમાંથી લોન મેળવવાના પ્રયાસો તેજ બન્યા હતા. તેમજ બાકી પડતા બિલ પૈકી 15 લાખની રકમ જમા કરાવવાની તજવીજ હાથ ધરાઈ છે, જે બાદ આ મુદ્દે સુખદ ઉકેલ આવતા વીજ કંપની દ્વારા સ્ટ્રીટ લાઇટનું કનેક્શન પુનઃ ચાલુ કરવામાં આવતા શહેરના કલેક્ટર રોડ, સિવિલ રોડ, 5 સર્કલ, સેવાશ્રમ રોડ, કસક સર્કલ સહિત જાડેશ્વર રોડ, મક્તમપુર રોડનું સ્ટ્રીટ લાઇટ પુનઃ ચાલુ થતાં લોકોને રાહત થઈ હતી. પધારો ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં. ગ્રીનરી પરિવારનું નવું લજરાણું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. કાઠિયાવાડી સ્વાદનું સાચું સરનામું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, જ્યાં સ્વાદ માણો લાઈવ ગરમા ગરમ નાસ્તાનો, સાથે કાઠિયાવાડી પંજાબી અને કરારી રોટીનો કરારો અનુભવ. માત્ર ને માત્ર ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં જ. ઘરના નાના નાના શુભ પ્રસંગ, 100 થી 150 માણસનો ગ્રુપ, પાર્ટી કે કોઈ પણ શુભ પ્રસંગે મોટા પાર્ટી પ્લોટનું બુકિંગ શા માટે? આ સુવિધા તો અમે આપને કરી આપીશું. બર્થડે પાર્ટી, શ્રીમંત મુંડન કે અન્ય પ્રસંગો માટે પણ હોલ અને ગાર્ડન રેસ્ટોરન્ટની સુવિધા ઉપલબ્ધ. તો હવે સ્વાદિષ્ટ કાઠિયાવાડી ટેસ્ટ માણવા જલ્દીથી પહોંચી જાઓ અમારા આ સરનામે. ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, નેશનલ હાઈવે નંબર 48, કેબલ બ્રિજની ભરૂચ તરફ આવતા જાડેશ્વર સર્કિટ હાઉસની બાજુમાં ભરૂચ. મોબાઈલ નંબર 3998975293. ઝઘડિયાના સરકારી બોરીદ્રાના ગ્રામજનોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ગામમાં રોડ બનાવવાની માંગણી કરી. સરકારી બોરીદ્રાના ગ્રામજનોએ નાયબ કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગામમાં આજ દિન સુધી પાકો રસ્તો નથી કે કોઈ સુવિધા નથી. અમારા ગામમાં જવા આવવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ ગામમાં કાચો રસ્તો આવેલો છે. આ રસ્તા પર ખેડૂતોના ખેતરો પણ આવેલા છે. જો આ રસ્તો પાકો બનાવવામાં આવે તો ઘણો ફાયદો થાય એમ છે. જેમ કે પ્રાથમિક શાળાના બાળકો આ રસ્તેથી ભણવા માટે જાય છે અને ગામમાં બીમાર માણસ હોય તો સરકારી એમ્બ્યુલન્સ 108 પણ જે નથી આવી શકતી તે ગામમાં આવી શકે એમ છે. અત્યારે આ ગામમાં કોઈ સુવિધા આપવામાં આવેલ નથી. આ રસ્તા પરથી ગામના લોકો મજૂરી અર્થે પણ જઈ શકે છે. ગામમાં આવવા જવા માટે ઘણી મુશ્કેલી વેઠવી પડે છે, જેથી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી તેમણે માંગણી કરી હતી. જ્યારથી ગામ વસેલું છે ત્યારથી રસ્તાની કોઈ સુવિધા નથી અને હમણાં 3-4 દિવસથી તો ઢોર પણ ઘરે જ બાંધેલા છે. ખેતરોવાળા રસ્તો આપતા નથી અને જે રસ્તો છે તે પહેલાંથી જ છે બનેલો
આમ કાચો રસ્તો તો છે જ, પણ હમણાં પાકો રસ્તો જે મંજૂર થઈને આવેલો છે મેન્ટલનો, તે બનવા નથી દેતા. બીજા ત્રણ ચાર ખેડૂત છે તે લોકોએ રસ્તો આપી દીધો છે, ખાલી એક ખેડૂત છે જે ચંપાબેન પનુભાઈ વસાવા છે તે રસ્તો આપવા તૈયાર નથી. માટે અમે બધા ગામ લોકો ભેગા થઈને અહીંયા સાહેબ સિંહને અરજી આપવા માટે આવેલા છીએ, અને જો અમારા રસ્તાનું નિરાકરણ ના આવે તો અમે આવનારી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીશું. મારા ગામમાં કોઈ સુવિધા નથી, કાચા રસ્તાઓ આવેલા છે અમને, અને સ્કૂલો પછી આરોગ્ય ખાતાની 108 જેવી કે બીમાર ડિલિવરીના કેસો અવર જવર કરવા માટે તકલીફ પડે છે, ખેડૂતોના વાહન વ્યવહાર કાઢવા માટે પણ તકલીફો પડે છે. તો અમારી ગામ લોકોને એવી માંગ છે કે આ રસ્તો બનાવ્યા આપે અને ગામની અરજીનો વહેલી ને વહેલી તકે નિકાલ કરવા માન્ય મંત્રી શ્રી મામલતદાર શ્રીને ગામ લોકોની અરજ છે. કેટલા ટાઈમથી આ પરિસ્થિતિ છે? આ તો જ્યારે 1947થી આ ભારત દેશ આઝાદ થયો ત્યાંથી અમારા ગામમાં કોઈ સુવિધા નથી, અને આ અમે આ તકલીફો વેઠીને અમને સામનો કરવો પડે છે. તોય અમને આ સરકારશ્રી તરફથી કોઈ નિર્ણયકાર લાવતા નથી, તો અમે આ આવેદનપત્ર મામલતદારશ્રીને ઝઘડ્યા ગામ લોકો આવ્યા છે. આજે મારે પ્યોર ગુજરાતી કાઠિયાવાડી ટેસ્ટી ઓથેન્ટિક ફૂડ ખાવું છે, ને હું આવી ગઈ છું ટેસ્ટ ઓફ ભરૂચ શ્રીખોડિયાર કાઠિયાવાડી ઢાબામાં. આટલી બધી વેરાયટી અને તે પણ કાઠિયાવાડી ફૂડમાં, ભાઈ મેં તો બીજે ક્યાંય નથી જોઈ. શ્રીખોડિયાર કાઠિયાવાડી હોટલ છેલ્લા 10 વર્ષથી ભરૂચમાં એક જ સરખો ટેસ્ટ ભારતીય જનતાઓને પીરસી રહી છે, અને ગર્વની વાત તો એ છે કે આ ટેસ્ટ ઓફ ભરૂચની ઓલ ઓવર ભારતમાં 70 થી પણ વધુ બ્રાન્ચ છે. આ છે બેકમેન હોલ, જેની કેપેસિટી છે 200 થી 300 માણસોની, અને તમે ફેમિલીનું ગેટ ટુગેધર, બર્થડે પાર્ટી, રિંગ સેરેમની, કોઈ પણ જાતના ફંક્શન અને કોરિટની મીટિંગ યા તો કોઈ પણ જાતના ફંક્શન અહીંયા કરી શકો છો. હું તો આવી ગઈ, તમે કોની રાહ જોઈ રહ્યા છો? તમે પણ આવી જાઓ જલ્દીથી શ્રીખોડિયાર કાઠિયાવાડી ધાબા ટેસ્ટ ઓફ ભરૂચ ડીમાર્ટની સામે, એબીસી ચોકડી પાસે, નેશનલ હાઈવે નંબર 8, ભરૂચ. આપના ધારાસભ્ય શૈતર વસાવાની રિમાન્ડ અરજી દરમિયાન પોલીસ દ્વારા ઢોંગી શબ્દ પ્રયોગ સામે ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ વ્યક્ત કરી માફીની માંગણી કરવામાં આવી છે. પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી સમાજના નેતા ચૈતરભાઈ વસાવાના કેસમાં રિમાન્ડ અરજી કરવામાં આવી, તેમાં ચૈતરભાઈ માટે ઢોંગી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના વિરુદ્ધમાં ભરૂચ આમ આદમી પાર્ટી લોકસભા પ્રમુખ અને ભરૂચ જિલ્લા પ્રમુખે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે આવા શબ્દનો ઉપયોગ કરવો એક આદિવાસી સમાજના લોકનેતા માટે ખૂબ જ નિંદનીય બાબત છે, અને આ ફક્ત ચૈતરભાઈ વસાવાનું જ અપમાન નથી પરંતુ આ સમગ્ર આદિવાસી સમાજનું અને અન્ય સમાજના લોકોનું પણ અપમાન છે. તેમના વિરુદ્ધ પોલીસ દ્વારા ઢોંગી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે કોઈ પણ રીતે યોગ્ય નથી. 1 લાખથી વધારે વોટ મેળવીને વિજય થયેલા ધારાસભ્ય વિરુદ્ધ આ રીતના શબ્દોનો ઉપયોગ થાય ત્યારે ચોક્કસ લાગે કે આની પાછળ કોઈ રાજકીય હાથ છે, જેથી આ બાબતે પોલીસ દ્વારા માફી માંગવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. તાજેતરમાં જોઈએ તો વિદ્યા સહાયકોનો પ્રશ્ન હોય, આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિનો પ્રશ્ન હોય, માનવ સર્જિત પૂર આવ્યું ત્યારે ખેડૂતોની મદદે આવવાનું હોય, કે બુલેટ ટ્રેન અને એક્સપ્રેસવેના ખેડૂતો જ્યારે એમની પાસે રજૂઆત લઈને ગયા તો એમના માટે એમને અવાજ ઉઠાવ્યો, એક નકલી કચેરી એમને ખુલ્લી પાડી, ખાસ કરીને આદિવાસી વિસ્તારની અંદર આદિવાસી જનતા માટેની જે યોજનાઓ છે એ યોજનાઓ ફક્ત કાગળ પર હતી, એમાં ભ્રષ્ટાચાર થતો હતો, એને ઉજાગર કરીને આદિવાસી જનતાનો હક અને અધિકાર એમને અપાવ્યા. એનાથી આ ભાજપ સરકારના પેટમાં ઢીલ રેડાયું અને એમની ઉપર આ ખોટો કેસ કરવામાં આવ્યો. ખોટા કેસની અંદર એમના ધર્મપત્નીમાં પણ સંડોવામાં આવ્યો. આટલું બધું થયા પછી પણ જ્યારે આવા કેસની બાબતની અંદર એમની પર જ્યારે ઢોંગી જેવો શબ્દનો પ્રયોગ કરવામાં આવે તો શું લોકોની જનતાની સેવા કરવી, જનતાના કામો કરવા, ભ્રષ્ટાચાર ઉજાગર કરવો એ ઢોંગ કહેવાય? જો એ ઢોંગ હોય તો શું ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના લોકો જે દારૂનો ધંધો કરે છે, ડ્રગ્સનો ધંધો કરે છે, તે શું છે? કેમ એમના માટે આવા શબ્દો પ્રયોગ નથી કરતા? જો એમના માટે કોઈ જનતામાંથી કોઈ કશું બોલશે, આજે દેશના વડાપ્રધાન માટે કોઈ બોલશે, મુખ્યમંત્રી માટે કોઈ બોલશે તો તરત એની ઉપર કેસ કરવામાં આવે છે. અહીંયા સામે પોલીસ ઢોંગી શબ્દનો ઉપયોગ કરે છે ત્યારે આ બાબતનો અમે સખ્ત શબ્દોમાં વિરોધ કરી દઈએ છીએ. જ્યારે દરેક સમાજના દીકરા દીકરીઓને
શિષ્યવૃત્તિની વાતો હોય, જેની અંદર નેતાઓ અત્યાર સુધી ખાતા હતા અને એ શિષ્યવૃત્તિ અત્યારે લોકો સુધી પહોંચાડી, જ્યારે સારા કામો કરતા નેતાઓને આવી રીતે દબાવવામાં આવી રહ્યા છે, ત્યારે ચોક્કસપણે આપણે સમજી શકીએ કે જે પોલીસ દ્વારા જે આ શબ્દનો ઉપયોગ કર્યો છે એની પાછળ બની શકે કે રાજકારણનો બહુ મોટો એક હાથ છે. અને ભાજપને એક ડર છે કે એની જે 26 બેઠકની જે ગણતરી છે, એ 26 બેઠકની ગણતરી એની ઊંધી ના પડે, એના માટે કંઈક ને કંઈક જગ્યાએ ચૈતરભાઈને ખોટા કેસની અંદર ફસાવી અને એમને દબાવવાનું અત્યારે કાવતરું ચાલી રહ્યું છે. જો આગામી દિવસોની અંદર પોલીસ આ બાબતે માફી નહીં માંગે તો આવનારા દિવસોમાં આદિવાસી સમાજ દ્વારા જાણકારી પ્રમાણે આંદોલન કરવામાં આવશે એવી પણ અમે ચીમકી આપી રહ્યા છીએ. શિક્ષણની સફર શરૂ કરો અમારે સંગ. રૂંગટા વિદ્યાભવન અને રૂકમણી દેવી રૂંગટા વિદ્યાલયમાં તમારા બાળકનું પરિપ્રેક્ષ્ય સાથે શિક્ષણ મેળવો. સુસંસ્કૃત શિક્ષા અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં છેલ્લા 53 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે આગવું પ્રદાન રહ્યું છે. મૌનતા, માનવતા અને વિકાસને મહત્વ આપતો અનુભવી શિક્ષકોનો વર્ગ, સકારાત્મક પ્રવૃત્તિઓ અને ઉત્તમ સાધન સામગ્રી, જરૂરી ફીમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણ, સંપૂર્ણ ડિજિટલ કેમ્પસ, સુસજ્જ વિજ્ઞાન પ્રયોગશાળાઓ, સુસજ્જ ભાષાકીય અને ગણિતિક પ્રયોગશાળા, કોમ્પ્યુટર લેબ સહિત 24 કલાક કાર્યરત CCTV કેમેરા, ઉત્તમ તાલીમાર્થીઓ અને સુદૃઢ વાતાવરણ, ઉત્તમ ઇન્ડોર અને આઉટડોર રમતોની સગવડ, સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ, સાહિત્યિક પ્રવૃત્તિઓ, અનુભવી તજજ્ઞો દ્વારા શૈક્ષણિક સેમિનાર, આપણા શિક્ષણ કક્ષાઓમાં તમારા બાળકોના ઉત્કૃષ્ટ અને આધુનિક ભવિષ્ય રચવાનો અવસર. વધુ વિગતો માટે આજે જ શાળા કેમ્પસની મુલાકાત લો. રૂંગટા વિદ્યાભવન, સ્ટેશન રોડ, ભરૂચ. મોબાઈલ સ્નેચિંગના રેઢા ગુનેગારની ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ભરૂચ શહેરી ડિવિઝન પોલીસે ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. ભરૂચ શહેરના કલામંદિર જ્વેલર્સ પાસેથી કોઈ અજાણ્યા એસમ દ્વારા ચાલુ બાઇકે મોબાઈલ સ્નેચિંગ કરેલ, જે બાબતે ભરૂચ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવતા ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ આવા બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા માટે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તરફથી સૂચના મળતા નાયબ પોલીસ અધિક્ષક CK પટેલ સાહેબના માર્ગદર્શનના આધારે ભરૂચ શહેર ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર VN રબારી દ્વારા પોલીસ સ્ટાફને અલગ અલગ ટીમો બનાવી ગુનાનો ભેદ ઉકેલવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવેલ, જે અનુસંધાને રાજ્ય સરકારના પ્રોજેક્ટ વિશ્વાસ અંતર્ગત ભરૂચમાં લગાવવામાં આવેલ CCTVની મદદથી ચોરીમાં વપરાયેલ લાલ કલરનું હીરો હોન્ડા કંપનીનું એક નંબર GJ16AL5494 બાઇક ભરૂચ શહેર વિસ્તારમાં અલગ અલગ સમયે વિસ્તારમાં ફરતી હોવાનું જણાય આવેલ, જે અનુસંધાને પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે બાતમી મળેલ કે ઇન્દિરાનગર ઝુંપડપટ્ટી એસટી ડેપોના ઇસમ પાસે ભરૂચ ખાતે લાલ કલરનું હીરો હોન્ડા કંપનીનું મોટરસાયકલ GJ16AL5494 છે. તે 3 દિવસ પહેલાં કલામંદિરના આસપાસના વિસ્તારમાંથી ચાલુ બાઇકે મોબાઈલ ચોરી કરેલ છે તે ઘરે હાજર છે, જે અગાઉ પણ આવા મોબાઈલ સ્નેચિંગ ચોરીમાં પકડાયેલ છે બાબતની બાતમી મળતા બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા એક ઇસમ સુનિલ ઉર્ફે પોન્ટિંગ રાજુભાઈ દેવી પૂજક હાજર મળી આવેલ, જેને ચોરીમાં ગયેલ મોબાઈલ તથા ચોરીમાં વપરાયેલ મોટરસાયકલ સાથે ઝડપી પાડી ગણતરીના કલાકોમાં મોબાઈલ ચોરીનો મોબાઈલ અને મોટરસાયકલ મળી કુલ 30,000 મુદ્દામાલ જપ્ત કરી મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલવામાં આવેલ છે. પોલીસના હાથે ઝડપાયેલ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને અગાઉ પણ 6 ગુનાઓમાં તેની સંડોવણી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના રાજપાડી 4 રસ્તા નજીક શેરડી ભરેલ ટ્રક ઉભેલ કાર ઉપર પલટી ખાતા અકસ્માત સર્જાયો, જેમાં કારને નુકસાન થયું પણ સદનસીબે કોઈ જાનહાનિ સર્જાવા પામી ન હતી. સ્થળ ઉપરથી મળતી માહિતી મુજબ ઝઘડા તરફથી ઉમરલા તરફ શેરડી ભરેલ ટ્રકના ડ્રાઈવરે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કે અન્ય કોઈ કારણસર સાઈડમાં પાર કરેલ કાર ઉપર પલટી મારતા કાર માલિકને મોટું નુકસાન થવા પામ્યું હતું. જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે 2016 એપ્રિલ મહિનામાં પોલીસે વાલિયા ચોકડી નજીકથી 104 કિલો ગાંજા સાથે 3 ભાઈઓને ઝડપી પાડ્યા હતા. આ કેસમાં 7 વર્ષ બાદ ચુકાદો આવ્યો છે, જેમાં કોર્ટે 3 ભાઈઓને 10 વર્ષની કેદ અને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
બનાવની હકીકત એવી છે કે ભરૂચ પોલીસના સ્પેશિયલ ગ્રુપે 2016માંની વાલિયા ચોકડી આવેલા સુપર આર્કેડ શોપિંગ કોમ્પ્લેક્સમાં દરોડો પાડ્યો હતો, જેમાં દુકાનમાંથી ગાંજાની હેરાફેરી કરતા નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના યોગેશ તડવી, નરેશ તડવી અને ગણેશ તડવીને ઝડપી લીધા હતા. આરોપીઓએ સગા ભાઈઓ છે અને તેમની પાસેથી બેગ તથા સુટકેસમાં ભરેલું 104 કિલો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે 6.31 લાખનો મુદ્દામાલ જપ્ત કરી શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસ અંકલેશ્વરની સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એનવી ગોહિલ અને જેબી પંચાલે 20 સાહેદો તથા 39 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા, જેને અંકલેશ્વર બીજા એડિશનલ સેશન્સ જજ SD પાંડેએ સરકારી વકીલ એનવી ગોહિલ અને જેબી પંચાલની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે ત્રણેય ભાઈઓને 10 વર્ષની કેદની સજા અને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો, જેના પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. નારાયણ વિદ્યા વિહાર શાળામાં વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિજય દિવસની ઉજવણી અંતર્ગત શાળાના સંગીત શિક્ષકો દ્વારા શૌર્ય ગીતો વડે વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવનાને પ્રોત્સાહન અપાયું હતું. સાથે ઉર્વીબેન ભટ્ટે વિજય દિવસની ઉજવણી શા માટે કરવામાં આવે છે તેની જાણકારી આપી હતી, તથા યુદ્ધ 71માં ભારતનો ભવ્ય વિજય તથા જનરલ માણિકશા વિશે હિતેન્દ્રસિંહ રાજ દ્વારા વિશેષ રસપ્રદ માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, સી ડિવિઝન PI VR બાવડાએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ટકાવી રાખવા માટે આપણા યોદ્ધાઓ જે ત્યાં આગળ બલિદાન આપ્યું છે તેને આપણે સતત યાદ કરતા રહીએ, એમનામાંથી આપણે પણ કંઈક ને કંઈક પ્રેરણા લઈએ. આપણે પણ આવનાર દિવસનો ભવિષ્ય હોય દેશને આપની પાસે ખૂબ મોટી આશા અને અપેક્ષા છે. ત્યારે આજના વિદ્યાર્થી ઘરે જઈને વાલીને કહે કે શિક્ષકે આજે મને માર્યો, મેં તો શિક્ષકને શું કામ તમારા માટે અભાવ હોય મારે તમારામાં રહેલી ખામી દૂર કરવા માટેનો શિક્ષકનો પ્રયત્ન હોય છે. એટલે આપણે એને બીજી રીતે ના લેતા પોઝિટિવ વિચારીએ કે શિક્ષક બીજા કોઈને ત્રાસમાંથી ના ઠપકો આપીને મને કેમ ઠપકો આપ્યો એનું કારણ શોધીએ. જંબુસર તાલુકાના વેડેજ મહાકાળી માતા મંદિર પટાંગણમાં તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલના પ્રયત્નથી બાકુ ગાસ્કેટ કંપનીના સહયોગથી નવયુગ વિદ્યાલયના 1200 જેટલા ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ ઉપસ્થિતોના હસ્તે કરાયું હતું. જંબુસર તાલુકાના વેડેજ ગામે આવેલ નવયુગ વિદ્યાલયની સ્થાપના 1971માં કરવામાં આવી હતી, જે સફળતાના શિખરો સર કરી રહી છે, જેનું છેલ્લા 3 વર્ષથી બોર્ડ પરીક્ષામાં ઉત્તમ પરિણામ સાથે સેન્ટરમાં પ્રથમ સ્થાન મેળવે છે. આ શાળામાં આર્થિક પરિસ્થિતિ નબળી હોય, માતા પિતા હયાત ન હોય તેવા બાળકો અભ્યાસ કરે છે. આ બાળકોના શિક્ષણનો વિચાર કરી જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ નીતિન્દ્રભાઈ પટેલના પ્રયત્નોથી બાકુ ગાસ્કેટ કંપનીના સહયોગથી શાળાના 1200 જેટલા ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ વિદ્યાર્થીઓને કરાયું હતું, જે કાર્યક્રમમાં કંપની અધિકારી કલ્પેશભાઈ પટેલ, મનીષભાઈ દવે, કેયુરભાઈ પટેલ, મહામંત્રી બળવંતસિંહ પઢાર, સમિતભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિતોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ પ્રાસંગિક વક્તવ્ય બિપિનભાઈ મિસરિયા દ્વારા કરાયું હતું. શાળા વિદ્યાર્થીઓ દ્વારા સોશિયલ મીડિયા નાટક રજૂ કરી આજના સમયમાં ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે મોબાઈલ સુવિધા માટે છે, જે આશીર્વાદની જગ્યાએ અભિશાપ ના થાય તે અંગે સમજ આપવામાં આવી. બાળકો માટે બાંકુ કંપની દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણારૂપ ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે, જે સરાહનીય બાબત છે, તથા શાળામાં ભૌતિક સુવિધાઓની જરૂર હોય છે તો તે પૂર્ણ કરવા બળવંતસિંહ પઢારે તત્પરતા દાખવી હતી. કંપની અધિકારી કલ્પેશભાઈ પટેલ દ્વારા પ્રાસંગિક વક્તવ્યમાં વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરી ગ્રામ તથા શાળા વિકાસ માટે આગામી સમયમાં જરૂરિયાત હશે તેમાં સહભાગી થવા તત્પરતા દાખવી હતી. આ પ્રસંગે ગ્રામ અગ્રણીઓ નવીનભાઈ શાહ, પ્રતાપભાઈ, મેહુલભાઈ જોશી, બળવંતભાઈ સહિત વાલી મિત્રો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજરોજ વેડજ ગામ ખાતે લગભગ 185 વિદ્યાર્થીઓને બાંકો ગાસ્કેટ કંપની વતી ચોપડા વિતરણનું આયોજન કરેલું છે અને અમારા કંપની વતી એ આપવામાં આવેલ છે. તેમજ આ જે ઉમદા કાર્યમાં અમે સહભાગી થયા, આગામી સમયમાં પણ આવી જ રીતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અમારી કંપની તરફથી જે કંઈ પણ પ્રયત્નો થઈ શકશે એ પ્રમાણે અમે આવા ઉમદા કાર્યોમાં સહભાગી થઈશું.
ભરૂચ જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક જિલ્લા આયોજન કચેરી ભરૂચના સભાખંડમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાતા વિકાસલક્ષી પ્રશ્નો અંગે અધિકારીઓને નક્કર કામગીરી કરવા તેમજ તમામ સમસ્યાઓનો સમયસર ઉકેલ દ્વારા પ્રજાજનોને લોકાભિમુખ વહીવટની પ્રતીતિ કરાવવા જિલ્લા કલેક્ટરે તાકીદ કરી હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટરે જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરેલ પ્રશ્નો, પાણી નિકાલ અંગેના પ્રશ્નો, કાચ સફાઈ તેમજ રોડ રસ્તાના સમારકામ તથા જમીન સંપાદનના વળતર અંગેના પ્રશ્નો અંગેની વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ ઉપરાંત પદાધિકારીઓ દ્વારા રજૂ થયેલા પ્રશ્નો અંગે વિગતવાર માહિતી સાથે સમયમર્યાદામાં નિકાલ કરવા જણાવ્યું હતું. બેઠકમાં પદાધિકારીઓ દ્વારા રજૂ થયેલા વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી અને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ બેઠકમાં સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્યો સર્વે અરુણ સિરાણા, ડીકે સ્વામી, રીતેશ વસાવા, જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા, નિવાસી અધિક કલેક્ટર એનઆર ધાંધલ, જિલ્લાના પ્રાંત અધિકારીઓ, મામલતદારો અને તાલુકા વિકાસ અધિકારી તથા જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના અછાલિયા સ્થિત શ્રી સુરપાણેશ્વર મહાદેવ મંદિરના 31મા પાટોત્સવની ઉજવણી ધાર્મિક માહોલમાં ભક્તિસભર વાતાવરણમાં કરવામાં આવી હતી. મંદિરના સંકુલમાં શિવભક્ત રાકેશભાઈ નરપતસિંહ રાવના પરિવારના મુખ્ય યજમાન પદે શાસ્ત્રોક્ત વિધિસર હવન યોજાતા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. શિવદર્શન, પૂજન, આરતી, મહાપ્રસાદ ગ્રહણ કરી શિવભક્તો ભક્તિમાં લીન બન્યા હતા. નોંધનીય છે કે અછાલિયા ગામની સ્થાપના 400 વર્ષ પૂર્વ થઈ ત્યારથી સ્થાપિત શિવલિંગના દર્શન માત્રથી ભક્તજન તેઓની મનોકામના પૂર્ણ કરે છે. ત્યારબાદ 1992 સુધી જૂનું શિવાલય મંદિર જર્જરિત થતાં નવું શિવાલય નિર્માણ પામ્યું છે. આ પ્રસંગે સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર ઉપસ્થિત રહીને ભક્તોને કાર્યક્રમ દરમિયાન શુભકામનાઓ પાઠવી સત્કાર્યને બિરદાવ્યું હતું. જૈન સ્કૂલ જંબુસર ખાતે સ્પોર્ટ્સ ડે રમતોત્સવની ઉજવણી કરવામાં આવી, જેના વિજેતાઓને મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જંબુસરના અણખી પાસે આવેલ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની જૈન સ્કૂલ છે, જેમાં શાળા ડાયરેક્ટર અનુભા નેગીના માર્ગદર્શન હેઠળ ઉત્સાહી અને બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેતા આચાર્ય નીલમ પંડિત દ્વારા બાળકોની શૈક્ષણિક સાથે સહઅભ્યાસી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેનાથી બાળકોમાં રહેલ સુસુપ્ત શક્તિઓમાં નિખાર આવે છે. જે અંતર્ગત શાળા ખાતે ડાયરેક્ટર અનુભા નેગીની ખાસ ઉપસ્થિતિમાં અંગ્રેજી ગુજરાતી માધ્યમના બાળકો માટે સ્પોર્ટ ડે રમતોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેનો પ્રારંભ મશાલ પ્રજ્વલિત કરી તમામે પ્રતિજ્ઞા લીધી હતી. ગુજરાતી અંગ્રેજી માધ્યમના પ્રાથમિક માધ્યમિક વિભાગ શૈક્ષણિક સ્ટાફના માર્ગદર્શન હેઠળ બાળકોએ વિવિધ રમતો, પીટી, ડિસ્પ્લે, ડ્રિલ, ક્લિપિંગ, ડાન્સ, એરોબિક ડાન્સ સહિત લંગડી, સ્વિમિંગ, લાંબી કૂદ, ઊંચી કૂદ, કબડ્ડી, ખોખો સહિતની રમતો યોજાઈ હતી, જેમાં વિજેતા વિદ્યાર્થીઓને ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ મેડલ તથા પ્રમાણપત્ર ઉપસ્થિતોના હસ્તે આપે સન્માનિત કરાયા હતા. સદર રમતોત્સવમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. નમસ્કાર, જૈન નમન. આજ મારે આ સ્પોર્ટ્સ ડે સેલિબ્રેટ કર્યા છે, સ્પોર્ટ્સ ડે 2023-24. વાહ, સો નાઇસ. વૈસે હી દેશ પુકાર રહા હૈ ફિટ ઇન્ડિયા કી પુકાર, તો હમ ભી ઉસમે જોડ ગયે. હમેશા કી તરહ સારી પ્રવૃત્તિયાં કરવાતે હૈ, તભી તો ઉસે કોર્સ કલાસ્ટિક કહેતે હૈ. સ્કોલાસ્ટિક ઓર કોર્સ કલાસ્ટિક બેલેન્સ બના કરકે હી બચ્ચો કા હોલિસ્ટિક ડેવલપમેન્ટ યાની કે સર્વાંગી વિકાસ હોતા હૈ. ઓર અગર હમે માં ભારતી કે ભાલ કો ચમકતા રખના હૈ, અપના ભારત વર્ષ કા પરચમ લહેરાના હૈ, તો સબકો ફિટ રહેના હોગા. ઓર ફિટ રહેને કે લિયે મૂળ મંત્ર હૈ ખેલો ભારત. સબ કોઈ ખેલે, હમારે બચ્ચો કો તો હમ રેગ્યુલર ખુલાતે હી હૈ, સારી ગેમ્સ કરવાતે હૈ. લેકિન આજ ઇસ મોકે પે સભી પેરેન્ટ્સ સે રિક્વેસ્ટ હૈ, આપ ભી કોઈ ભી ગેમ થોડા સા વોક કર લીજિયે, થોડા સા દોડ લીજિયે, થોડા સા બચ્ચો કે સાથ ચેસ ખેલ લીજિયે, કેરમ ખેલ લીજિયે. યકીન માનીએ ઉસમે ભી ઉનકી સ્કિલ્સ ડેવલપ હોંગે ઓર આપકી સેહત પુખ્તા રહેગી, જો હમ ચાહતે હૈ. સો આપ સભી કો જૈન સ્કૂલ કી તરફ સે નિવેદન હૈ કે આજ હમને ઇતના જો પ્લેથોરા ઓફ એક્ટિવ ગેમ્સ, સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ રખી હૈ, ઉસમે સે કુછ ચુન લીજિયેગા ઓર ઘર મેં બચ્ચો કે સાથ ખેલિયેગા. મોબાઈલ સે ભી યુ નો યે વાલા કનેક્શન દૂર ઓર અપના કનેક્શન બચ્ચો કે સાથ ફિર સે સ્થાપિત કરીએ, યે નિવેદન હૈ. થેન્ક યુ સો મચ, થેન્ક યુ ઓલ ઓફ યુ. ચલો, નારાયણ વિદ્યા વિહારમાં શિશિર ડે દિનની ઉજવણી કરવામાં આવી હતી. નારાયણ વિદ્યા વિહારમાં પૂર્વ પ્રાથમિક વિભાગના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના બાળકો માટે શિશિર ડે દિન ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ શિયાળાની ઋતુમાં ઉપયોગમાં આવતી વસ્તુઓ તેમજ સ્વાસ્થ્યવર્ધક આહારની સમજ મેળવી હતી. શિયાળાની ઋતુમાં કસરતના મહત્વની સમજ મેળવી હળવી કસરત કરી હતી. ઉપરાંત શિક્ષકો દ્વારા ઉજવણીને અનુરૂપ બાળગીતની મજા માણી હતી.
નર્સરીના બાળકોએ, ઇગ્લુના શિશુ એકના બાળકોએ સ્નોમેનના તેમજ શિશુ બેના બાળકોએ ઘેટાના ચિત્રમાં રૂનું ચીટક કામ કરી ઉત્સાહભેર ઉજવણી કરી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. જાડેજા નર્મદા કાંઠે આવેલા નીલકંઠ મહાદેવ મંદિરે પીવાના પાણીના ધાંધિયા, રોજ બહારથી પાણી મંગાવવું પડી રહ્યું છે. નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે ગુજરાતમાંથી જ નહીં પરંતુ સમગ્ર દેશભરમાંથી શિવભક્તો દર્શન અર્થે આવતા હશે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની પ્રશંસનીય કામગીરી. અંકલેશ્વરના પ્રતિમ ચોકડી વિસ્તારથી વાલિયા ચોકડી વિસ્તાર ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરી બેઠેલા લોકો ઉપર પોલીસની લાલ આંખ. ઝઘડિયાના મુલદ ગામની સીમા ફાર્મ હાઉસની બાજુમાંથી દીપડી પાંજરે પુરાઈ. ભરૂચમાં આખરે સ્ટ્રીટ લાઇટો શરૂ થઈ. 3 દિવસ બાદ શહેરીજનોને અંધારપટમાંથી મળી મુક્તિ. ઝઘડિયાના સરકારી બોરીદ્રાના ગ્રામજનોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ગામમાં રોડ બનાવવાની માંગણી કરી. આજના સમાચાર આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.